गत वर्ष 2022 માં એક ઓક્ટોબર ના રોજ ડિંડોલી વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં એક દુકાન દ્વારા એક ઘણા ઇલીગલ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ થાય છે તેવી બાતમી હકીકત ઇકોનોમિક ઓફેન્સ સેલને મળેલ અને આ જ્યારે આ બાતમી હકીકત ઉપર જ્યારે એક્શન લેવામાં આવેલ ત્યારે રેડ પાડવામાં આવેલ ઇકોનોમિક ઓફેન્સ સેલ અને એસઓજીની ટીમ દ્વારા અને ત્યાં ઘણા ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સ થતા હોવાનું પુરવાર થતાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ કે આ જે બધા બેન્કિંગ વ્યવહાર છે જે તપાસ દરમિયાન 7,800 કરોડ જેટલા રૂપિયા માતબર રકમના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ મળેલ છે તે દુબઈ ખાતેથી ઓપરેટ થતા હતા અને એક સટ્ટાકાંડનું એક પ્રોપર ઓર્ગેનાઇઝ નેટવર્ક ચાલતું હોય તેવી ઇન્વેસ્ટિગેશન દરમિયાન આખું આ ફલિત થયેલ હતું. એમાં અગાઉ 8 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ હતા. તેમાં જે આર્થિક લાભ મેળવવા માટે જે બનાવટી દસ્તાવેજો દ્વારા જે ખોટી પેઢીઓ ઊભી કરવામાં આવે છે અને ખોટા બેંક એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે એવા કુલ 260 થી 300 જેટલા એકાઉન્ટ્સ આ તપાસ દરમિયાન મેળવવામાં આવેલ અને એના જે મુખ્ય સૂત્રધાર હતા જે બેન્કિંગ એકાઉન્ટ્સ ખોલાવવામાં તેવા એક હુસેન કોસર મકાસરવાલા પકડાયેલ હતા. તેના સગા ભાઈ હુઝેફા કોસર મકાસરવાલા પણ આ ધંધામાં ખૂબ જ એક્ટિવ હોય અને આ બેન્કિંગ એકાઉન્ટ્સ ખોલાવવામાં એ એક્ટિવ હોય તેમને આ ગત તારીખે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કુલ 4 દિવસના રિમાન્ડ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાથે સાથે હજુ પણ ઘણા આરોપીઓ હજુ પણ દુબઈથી બેઠા હોય અને ઓપરેટ કરતા હોય તેઓની સામે જે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હોય LOC ઇસ્યુ કરવાની અને RCN ઇસ્યુ કરવાની પ્રોસેસ ચાલુ છે. સાથોસાથ પેરેલલ ઇન્વેસ્ટિગેશન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને પણ જાણ કરવામાં આવેલ છે. ED પણ આજ ગુનાની તપાસ કરી રહી છે. આમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પણ આ આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી પેરેલલ કાર્યવાહી ચાલુ છે.